નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે પચીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તેમજ બાજુમાં જે બેલનો આઇકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમે સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પચીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક ફિફાની તાજેતરની રેન્કિંગમાં ભારત કયા સ્થાને રહ્યું તો આ રેન્કિંગમાં ભારત રહ્યું છે એકસો ચારમાં સ્થાન પ્રથમ ક્રમે બેલ્જીયમ છે અને બીજા ક્રમે ફ્રાન્સ છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યની સરકારે સ્વચ્છ ભારત યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ત્રણ હાલમાં શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો તો તે કરવામાં આવ્યો છે ચંદીગઢથી હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સતીદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો સ્ટેશન છે સિકંદરાબાદ જે હૈદરાબાદમાં આવેલું છે તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સાઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન પાંચ હાલમાં ગગનયાન મિશન માટે ઈસરોએ કોની સાથે સમજૂતી કરી તો ઈસરોએ સમજૂતી કરી છે ડીઆરડીઓ સાથે ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસીર મુખ્ય મથક બેંગલુરુમાં અને ચેરમેન છે ડોક્ટર કે સિવાન પ્રશ્ન છ હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે ભારતમાં કેટલા ટકા લોકો ખુલ્લામાં શૌચ કરવામાં ઘટાડો થયો છે તો તે છે સુડતાલીસ ટકા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન સાત હાલમાં જ કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી સંકલ્પ હેલ્પલાઇનનો શુભારંભ કર્યો તો તે છે હિમાચલ પ્રદેશ રાજ્ય સરકાર હિમાચલ પ્રદેશ રાજધાની શિમલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય વિધાનસભાની બેઠકો અડસઠ લોકસભાની બેઠકો ચાર રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેર પ્રશ્ન આઠ હાલમાં કયા દેશે આઈ એ ઈ એ બોર્ડની સદસ્યતા પ્રાપ્ત કરી તો તે દેશ છે સાઉદી આરબ સાઉદી આરબ પાટનગર રિયાદ રાજા છે સલમાન ઓફ સાઉદી અરેબિયા અને ચરણ છે સાઉદી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કારની શરૂઆત કરી તો તે છે ગૃહ મંત્રાલય ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયા પ્રશ્ન દસ હાલમાં જ કયા રાજ્યના પર્યટન વિભાગે પર્યટન વિભાગે પાટા ગોલ્ડ પુરસ્કાર જીત્યો તો તે છે કેરળનો પર્યટન વિભાગ કે જેને પાટા ગોલ્ડ પુરસ્કાર જીત્યો છે પાટાનું પૂરું નામ છે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર પ્રશ્ન હાલમાં જ અમેરિકાના કયા સ્થળે હાઉડી મોદી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો તો તે કરવામાં આવ્યો છે હ્યુસ્ટન ખાતે આ કાર્યક્રમ એનઆરજી સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રીએ પચાસ હજાર ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને છે રૂપિયા પ્રશ્ન બાર ભારતમાં કયા સ્થળેથી ઈ બીટ બુક નામની સુવિધા લોન્ચ કરવામાં આવી તો તે કરવામાં આવી છે ચંડીગઢ ખાતેથી હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન તેર હાલમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કઈ તારીખો જાહેર કરી તો તે છે એકવીસ ઓક્ટોબર ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી તારીખ એકવીસ ઓક્ટોબર અને પરિણામ ચોવીસ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ બે નવેમ્બરે અને મહારાષ્ટ્રનો કાર્યકાળ

ક્યા ભારતીય ગાયકને હાલમાં એકવીસમી સદીના આઈકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો તે છે સોનુ નિગમ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો તેમજ ચરણને સબસ્ક્રાઇબ જોડતી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ ચરણને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ